સીજીબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. પાટણ શહેરમાં કાયદા અને વ્યવસ્થાનું ચીરરણ કરતો વધુ એક ગોરખ ધંધાનો પર્દાફાશ. જી હા, એક બાજુ કાનૂન વ્યવસ્થામાં રોજ જુદા જુદા નિયમો લાવી કાનૂન વ્યવસ્થાને વધુ સખત અને આમ નાગરિકને ફાયદાકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, ત્યારે જાણે અમુક કાનૂનના શકુનીઓ દ્વારા કાળા ડાક સમાન લોકોને ઘોરે બેસાડી દે વ્યાપારના ધંધામાં મદદ કરવામાં આવી રહી હોય તેમ નજરે પડી રહ્યું છે. એચબીએન હાલમાં પાટણ શહેરમાં યુવતીઓનું શોષણ કરી દે વ્યાપારનો ધંધો ચલાવતા ગાંઠિયાઓ વિરુદ્ધ મોહિમ ચલાવી રહ્યું છે. શહેરના આરામ ગેસ્ટ હાઉસ બાદ નવા એક ગેસ્ટ હાઉસનો પર્દાફાશ અમારી ટીમે કર્યો. જ્યાં અમે વાત કરી રહ્યા છીએ કુંજવિહાર ગેસ્ટ હાઉસની, જ્યાં બજાર વચ્ચે કાયદાને પોતાના પગની જૂતી સમજી પોતાના ત્યાં દેવ વ્યાપારનો ધંધો ભ્રષ્ટ અધિકારીઓની રેમનજર નીચે ચલાવે છે. મોહિમ અંતર્ગત અમારી ટીમને ત્યાં તપાસ કરતા ત્રણ યુવતીઓ બોલાવી ગ્રાહક દીઠ 500 રૂપિયા લઈ પોતાનો ધંધો ધમધમાવતા જોવા મળ્યા. પાટણની શાખાને શરમસાર કરતા આવા દત્તક પુત્રોના વિરુદ્ધમાં કાનૂન ક્યારે લાલાક કરશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, પાટણ.